આજે આપણે સ્વાધ્યાય 1.3નો છઠ્ઠો દાખલો છે એ જોશું. તેમાં કીધું છે, ઠંડુ કરવાની પ્રક્રિયા માટે ઓરડાના તાપમાને 40 અંશથી શરૂ કરવામાં આવે છે અને પછી 5 અંશ સેલ્સિયસ પ્રતિ કલાકના દરે ઘટાડવું જરૂરી છે. જો પ્રક્રિયા ચાલુ કરીને 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? હવે એક ઓરડો છે એમાં તાપમાન છે, જ્યારે ચાલુ કર્યું છે ત્યારે એનું તાપમાન છે 40 અંશ છે. હવે દર પ્રતિ કલાકે 5 અંશ જેટલું ઓછું કરવામાં આવે છે. તો એમ કીધું છે કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? તો હવે જ્યારે ચાલુ કર્યું છે ત્યારે 40 અંશ સેલ્સિયસ છે. 1 કલાક પછી એનું 5 અંશ ઘટી જાય છે એટલે 35 થઈ જાય છે. પછીની 1 કલાકમાં ઘટી જાય છે એટલે 30 થઈ જાય છે. પછી 25 થાય છે, 20 થાય છે, એવી રીતે 5 5 અંશ જેટલું ઘટતું જાય છે. તો હવે એમ કીધું છે કે 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? તો હવે 10 10 કલાક છે એવી રીતે 5 ઘટાડતા જાય તો દાખલો છે એ લાંબો થઈ જશે. તો હવે એને શોર્ટમાં છે કઈ રીતે જોવું? તો 10 કલાક પછી ઓરડાનું તાપમાન કેટલું હશે? દસ કલાક પછીનું જોવાનું છે એટલે 10. હવે એના પછી કેટલું ઘટતું જાય છે? તો કે 5 અંશ સેલ્સિયસ જેટલું ઘટતું જાય છે. તો 10 છે એને ગુણ્યા 5. હવે ઘટતું જાય છે એટલે એને આપણે -5 લેશું. જો વધતું જતું હોત તો આપણે ધનમાં લેત, પણ ઘટતું જાય છે એટલે એને -5 લેશું. હવે 10 × 5 એટલે આવશે 50 અને નિશાની 10ની છે ધન અને આની છે ઋણ, તો ±. તો 10 કલાક પછી છે તાપમાન કેટલું હશે? -50 અંશ સેલ્સિયસ. હવે એમ કીધું છે કે જો શરૂઆતમાં છે તાપમાન કેટલું હતું? 40 અંશ સેલ્સિયસ હતું. તો 10 કલાક પછી તાપમાન કેટલું હશે? તો 10 કલાક પછી હવે ચાલુ કર્યું ત્યારે કેટલું હતું? +40 હતું. અને 10 કલાક પછી તાપમાન કેટલું હશે એ જોવું હોય તો -50. +/- થશે -. 40 50 માંથી 40 જાય તો 10 અને મોટાની નિશાની -. તો 10 કલાક પછીનું તાપમાન છે એ કેટલું હોઈ શકે? -10 અંશ સેલ્સિયસ. હવે જો આપણે 5 5 ઘટાડતા જાય, સ્ટાર્ટિંગમાં છે 40 અંશ છે, પછી 35 થાય, પછી 30 થાય, પછી 25 થાય, એ રીતે જો ઘટાડતા જાય તો બહુ લાંબુ થઈ જાય. પણ એને બદલે છે પહેલાં 10 કલાકનું કેટલું 5 લેખે કરીએ તો 50 થાય. અને સ્ટાર્ટિંગમાં જ્યારે ચાલુ કર્યું ત્યારે 40 હતું અને એમાંથી 50 આપણે માઇનસ કરશું તો કેટલું થઈ જશે? -10 અંશ સેલ્સિયસ. હવે 7મો પ્રશ્ન છે. એક પ્રશ્નોત્તરી છે, એમાં કુલ 10 પ્રશ્ન છે. જો સાચા જવાબ પડ્યા હોય તો 5 ગુણ આપવાના, ખોટા ગુણ જવાબ પડ્યા હોય તો -2 ગુણ આપવાના, અને જો એક પ્રશ્ન છે લખ્યો જ ન હોય તો એમાં 0 ગુણ આપવાના. તો હવે એમાં 3 સ્ટુડન્ટે એમાં ભાગ લીધો હતો. પહેલો છે મોહન, રેશમા અને હિના. હવે એને કેટલા જવાબ સાચા પડ્યા છે અને કેટલા ખોટા પડ્યા છે એના હવે આપણે એને કુલ કેટલા ગુણ થાય છે એ કહેવાનું છે. તો પહેલાં આપણે મોહનનું કરશું. મોહનના સાચા ગુણ કેટલા છે? 4 છે. તો મોહનના ગુણ બરાબર સાચા ગુણ છે 4. હવે જો 4 ગુણ સાચા છે તો એના માર્ક કેટલા મળે છે? એને 5 માર્ક મળે છે. પ્લસ હવે એને ખોટા ગુણ કેટલા છે? 6. તો 6 ગુણ ખોટા પડ્યા તો એના માર્ક એને કેટલા મળે છે? -2. 4 5 20 અને 6 2 12. પણ 12 છે એ કેવા આવશે? -12. હવે એનો ગુણાકાર પ્રક્રિયા કરીએ તો 20 ±-12. 20માંથી 12 જાય તો જવાબ આવશે 8, મોટાની નિશાની પ્લસ, એટલે મોહનને કુલ 8 માર્ક મળશે. કેટલા? તો કે 5 7 4 સાચા જવાબ છે અને 6 ખોટા જવાબ છે, એના ટોટલ ગુણાકાર સરવાળા બાદબાકી કરી અને એને 8 માર્ક મળશે. હવે એવી રીતે રેસમાં છે તો એને સાચા કેટલા પડ્યા છે? 5 પડ્યા છે અને ખોટા છે એ પણ કેટલા પડ્યા છે? 5 પડ્યા છે. તો રેસમાના ગુણ જોઈએ, સાચા ગુણ છે 5 અને એના માર્ક મળે છે 5, પ્લસ ખોટા ગુણ છે 5 અને એના માર્ક મળે છે -2. 5 5 થશે 25, 5 2 10. હવે પ્લસ એમનેમ રહેશે, અહીંયા આવશે -10. હવે પ્લસ માઇનસ છે તો ત્યાં આવશે 25 - 10. 25માંથી 10 જાય તો જવાબ આવશે 15 અને મોટાની નિશાની પ્લસ, તો રેસમાંને કુલ કેટલા ગુણ મળશે? 15 ગુણ મળશે. હવે જો મોહને છે
चार साचा अने छ खोटा एने टोटल 10 प्रश्न लिखा था। रेस में छे एने 5 साचा अने 5 खोटा एने पण टोटल 10 प्रश्न लिखा था। हवे त्रीजू छे हीना एने साचा 2 लिखा छे अने खोटा 5 लिखा छे, एटले टोटल एने 7 प्रश्न लिखा छे। 3 छे एने लिखा ज नथी, तो आपणे पहेला ज कीधुं के जेणे प्रश्न नथी लिखा एने एक पण मार्क मळशे नहीं, तो अने आपणे छतां पण एना मार्क छे ई गणीशुं। हीनाना गुण बराबर साचा गुण केटला छे 2 अने एना मार्क मळे छे 5, खोटा गुण छे 5 अने एना गुण मळे छे -2। हवे 3 छे एने प्रश्न लिखा नथी, तो एना मार्क एने केटला मळे छे 0 मळे छे, तो 3 गुणना 0 मार्क थशे। हवे 5 दू थशे 10 प्लस 5 दू -10 प्लस 3 गुणिया 0 એટલે 0। હવે આની આપણે પ્રક્રિયા કરશું, 10 પ્લસ માઇનસ માઇનસ 10, 10 માંથી 10 જશે તો 0, તો રેસમાને કુલ કેટલા ગુણ મળશે 0 ગુણ। તો આવી રીતે જો સાચા જવાબ અને ખોટા જવાબ, જેટલા જવાબ સાચા પડ્યા છે એના માર્ક એની સાથે ગુણાકાર કરી ખોટા જવાબ મળ્યા છે એના માર્ક એની સાથે કરી અને પછી સરવાળા બાદબાકીની પ્રક્રિયા કરતા એને કુલ કેટલા ગુણ મળ્યા છે આપણે મળી રહેશે। હવે આપણે એના પછીનો 8મો દાખલો જોશું। એમાં એમ કીધું છે કે સફેદ સિમેન્ટની ગુણ છે એ જો વેચે તો 8 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની જો ગુણ વેચે તો 5 રૂપિયા ખોટ જાય છે। હવે એક કંપની છે, એ સિમેન્ટની કંપની છે, એ એક રાખોડી સિમેન્ટ વેચે છે અને સફેદ સિમેન્ટ વેચે છે। જો એ સફેદ સિમેન્ટની 1 ગુણ વેચે તો એને 8 રૂપિયા નફો થાય છે અને રાખોડી સિમેન્ટની 1 ગુણ જો એ વેચે તો એને 5 રૂપિયા ખોટ જાય છે। તો હવે તમને એમ કીધું છે કે જો પહેલું એમ કીધું છે કે સફેદ સિમેન્ટની એને 3000 ગુણ વેચી અને રાખોડી સિમેન્ટની 5000 ગુણ વેચી, તો કંપનીને કેટલો નફો થશે કે ખોટ થશે એ હવે આપણે જોવાનું છે। તો પહેલાં રાખોડી સિમેન્ટની ગુણ વેચી એના કેટલા રૂપિયાને મળે છે અને સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચી એના એને કેટલા રૂપિયા મળે છે આપણે પહેલાં જોશું અને પછી કેટલો નફો થયો કે ખોટ થયો એને જોશું। તો પહેલાં સફેદ સિમેન્ટ બરાબર સફેદ સિમેન્ટની કેટલી ગુણ હતી 3000 ગુણ હતી અને 1 જો ગુણ વેચે તો એને કેટલો નફો મળતો તો 8 નફો મળતો, તો 3000 ગુણ વેચશે તો એને કેટલો નફો મળે તો 8 તેરી 24 અને 3 મીંડા એટલે 24000 રૂપિયા છે એને નફો મળે છે। હવે એને શેની ગુણ વેચી છે રાખોડી સિમેન્ટની, તો રાખોડી સિમેન્ટ બરાબર કેટલી ગુણ વેચી છે રાખોડી સિમેન્ટની 5000 ગુણ વેચી છે અને એના રૂપિયા કેટલા છે -5। હવે જો 1 ગુણ વેચે તો -5 રૂપિયા ખોટ જાય છે, તો 5000 ગુણ વેચે તો એને કેટલા રૂપિયા ખોટ જાય, તો 55 થશે 25 અને 25000। હવે જો 5 છે એ માઇનસમાં છે તો માઇનસ છે નિશાનીનો ગુણાકાર કરશું તો પ્લસ માઇનસ માઇનસ થશે એટલે -25000 છે એ ખોટ મળશે। તો હવે આપણે ખબર જ છે કે ખોટ રૂપિયા છે એ કોઈ દિવસ ઋણમાં હોય નહીં, તો રૂપિયા છે ઋણમાં હોઈ શકે નહીં। હવે રૂપિયા છે એ ઋણમાં ન હોય, તો હવે આપણે એ જોવાનું છે કે કંપનીને કેટલો નફો કે ખોટ થશે, તો કંપનીનો નફો ખોટ બરાબર હવે જો આપણે એ નથી ખબર પહેલાં નફો થાય છે કે ખોટ થાય છે, તો નફો ખોટ બરાબર એનો નફો છે એ કેટલો થયો છે 24000 થયો છે, માઇનસ ખોટ છે કેટલી થઈ છે 25000। હવે 25000માંથી 24000 જાય તો જવાબ વધશે 1000, પ્લસ માઇનસ માઇનસ, તો 1000 છે એને શું થાય છે ખોટ જાય છે। હવે જો પહેલાં છે 24000 એને નફો થયો અને ખોટ છે એ 25000 ગઈ, તો આપણે ખબર જ છે કે એને 24000 મળ્યા છે અને 25000 એના ગયા છે, તો 1000 વધારાના ગયા તો એને 1000 છે એ ખોટ ગઈ। બીજું એમ કીધું છે કે રાખોડી સિમેન્ટની 6400 ગુણી વેચે છે, તો હવે એમ કીધું કે સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચે તો નફો પણ ન થાય અને ખોટ પણ ન થાય, જો એને રાખોડી સિમેન્ટની 6400 ગુણ છે એ વેચી નાખી છે, હવે એને 6400 ગુણ વેચી રાખોડી સિમેન્ટ વેચે એટલે એને ખોટ જ જાય છે, તો એને જેટલી ખોટ થઈ એટલી હવે ખોટ એને ઊભી કરવાની છે, તો એને ખોટ છે કઈ રીતે ઊભી થઈ શકે, તો કે સફેદ સિમેન્ટની જે ગુણ છે એને વેચે તો એને જે ખોટ ગઈ છે રાખોડી સિમેન્ટમાં એ ઊભી થઈ શકે, તો રાખોડી સિમેન્ટની 6400 ગુણ વેચી તો એને ટોટલ કેટલી ખોટ ગઈ છે એ આપણે પહેલાં જોવું પડશે। તો રાખોડી સિમેન્ટ બરાબર
6400 ગુણ વેચી છે. હવે એના 6400 ગુણ છે, રાખોડી સિમેન્ટનો ભાવ કેટલો છે? 5 રૂપિયા છે. તો 6400 ગુણના 5 લેખે કરીએ તો જવાબ આપણને મળશે 32000. હવે આ 32000 છે એ એને ખોટ ગઈ છે, 32000 ખોટ ગઈ છે. હવે એને એમ કીધું કે સિમેન્ટ રાખો સફેદ સિમેન્ટની કેટલી ગુણ વેચાશે, તો એને નફો પણ નહીં થાય અને ખોટ પણ નહીં જાય, એટલે બે છે એ સરખું થવું જોઈએ. તો 32000 છે એ હવે આપણે ઊભા કરવાના છે, તો એ કઈ રીતે થશે? તો કે સફેદ સિમેન્ટની એટલી ગુણ છે વેચવી પડશે. તો કેટલી સફેદ સિમેન્ટની ગુણ થશે એ હવે આપણે જોવું પડશે. તો સફેદ સિમેન્ટ બરાબર 32000 અને એના ભાંગ્યા 8. 8 છે શું કામ લીધા? કેમ કે આપણે સફેદ સિમેન્ટની ગુણ છે વેચવાની છે. તો 8 × 8 અને 8 × 32, તો 4000 ગુણ છે જો સફેદ સિમેન્ટની વેચે તો એને 32000 છે એ ઊભા કરી શકે અને એને નફો પણ ન થાય અને ખોટ પણ ન જાય. તો એ 4000 ગુણ છે એ સફેદ સિમેન્ટની વેચશે. હવે એના પછીનો આપણે 9મો દાખલો જોશું. 9મો દાખલો એમ કીધું છે કે ખાલી જગ્યાને પૂર્ણાંક સંખ્યા વડે પૂરી અને વિધાન સાચું બનાવો. હવે આપણે ખાલી જગ્યા 4 આપેલી છે અને પૂર્ણાંક સંખ્યા વડે પહેલાં ખાલી જગ્યા પૂરવાની છે અને આ વિધાન જે આપેલું છે એને સાચું બનાવવાનું છે. તો પહેલી ખાલી જગ્યા છે −3 × ખાલી જગ્યા = 27. હવે જો આપણે પહેલાં એ જોવાનું કે 27 છે એ ધન પૂર્ણાંકમાં આવેલા છે અને આ 3 છે એ ઋણમાં આપેલા છે, તો અહીં બીજે એની સાથે કઈ નિશાની આપણે ગુણાવશું? તો જવાબ છે એ ધનમાં આવશે. તો 3 છે એ માઇનસમાં છે, તો અહીંયા જે સંખ્યા આવશે એને માઇનસમાં લેશું તો −± છે એ થઈ જશે. હવે 3 છે તો અહીંયા આપણે એવી કઈ સંખ્યા મૂકશું કે જેનો ગુણાકાર કરીને 27 મળે? તો 3 છે એને 9 સાથે ગુણાકાર કરીએ તો 9 × 3 = 27 છે જવાબ મળી જાય. તો જો 9 × 3 = 27 અને −± તો આપણો જવાબ આવશે +27. તો એના માટે એમ લખી શકીએ કે માટે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે. હવે જો બે ઋણ પૂર્ણાંક કીધા છે એટલે −/- એટલે બે ઋણ પૂર્ણાંક થયા અને એનો ગુણાકાર કર્યો એટલે જવાબ આપણે ધન પૂર્ણાંક છે આવ્યો. હવે બીજી ખાલી જગ્યા છે એમાં કીધું છે 5 × ખાલી જગ્યા = −35. હવે જવાબ છે આપણે −35 આવ્યો છે અને 5 છે એ આપણે ધનમાં આપેલા છે, તો હવે અહીં આપણે કઈ નિશાની મૂકશું તેનો જવાબ છે એ માઇનસ આવશે. તો આપણે એને નિશાની જોઈતી કે +/- થાય, તો અહીં 5 છે એ પ્લસમાં છે તો અહીં આપણે માઇનસમાં સંખ્યા લખશું તો અહીં માઇનસ છે એ આવશે, કેમ કે +/-. હવે 5 આપેલા છે તો 5નો એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો કે એનો જવાબ છે એ 35 આવે. તો 5 છે એનો આપણે 7 સાથે ગુણાકાર કરીએ તો જવાબ 35 આવે, 7 × 5 = 35. હવે જો આપણે એકવાર જોઈ લઈએ +/-, 5 + 35 એટલે જવાબ આવશે −35. તો એના માટે આવું લખી શકીએ કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કેવો આવે છે? ઋણ પૂર્ણાંક આવે છે. માટે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા કેવો આવે છે? ઋણ પૂર્ણાંક આવે છે. હવે એના પછી ત્રીજી ખાલી જગ્યા કીધી છે. હવે જો ખાલી જગ્યા ગુણ્યા −8 = −56. હવે જવાબ છે આપણે −56 આવ્યો છે, એક સંખ્યા છે માઇનસ આવી છે, તો હવે આપણે કેવી સંખ્યા મૂકશું તો જવાબ છે માઇનસ આવશે? તો જો આપણે અહીંયા લખ્યું હતું ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંકનો ગુણાકાર હંમેશા ઋણ પૂર્ણાંક આવે છે, તો અહીંયા આપણે જવાબ છે કેવો આવ્યો છે? ઋણ પૂર્ણાંક આવ્યો છે. તો એનો અહીંયા બીજી સંખ્યા છે એ કેવી હશે? ધન પૂર્ણાંક હશે, કેમ કે +/-. હવે 8 છે એને એવી સંખ્યા સાથે ગુણાકાર કરવાનો કે એનો જવાબ છે 56 આવે, તો 8 છે એનો કઈ સંખ્યા સાથે ગુણાકાર કરશું તો 56 આવશે? તો 8 + 56, તો +7 × −8 નો ગુણાકાર છે −56 આવશે. તો એના માટે પણ આપણે લખી શકીએ કે ધન પૂર્ણાંક અને ઋણ પૂર્ણાંક નો ગુણાકાર ઋણ પૂર્ણાંક આવે છે.
હવે એના પછી ચોથી ખાલી જગ્યા કીધી છે, ખાલી જગ્યા ગુણ્યા માઇનસ 12 બરાબર 132. હવે જો 132 છે આપણે ધનમાં આપ્યા છે, તો આપણે નિશાની જોઈ હતી એના નિયમમાં જોઈ તો માઇનસ માઇનસ પ્લસ થાય, પ્લસ 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 થાય, તો અહીંયા માઇનસ છે તો હવે આપણે અહીંયા માઇનસવાળી સંખ્યા લખશું તો માઇનસ માઇનસ જવાબ છે એ પ્લસમાં આવી જશે. તો 12 છે એને એવી સંખ્યા સાથે ગુણાવવાનો કે એનો જવાબ છે 132 આવે. તો 12 છે એને 11 સાથે ગુણાવીએ તો એનો જવાબ છે 132 આવશે. માઇનસ 11 ગુણ્યા માઇનસ 12 બરાબર 132. હવે જો બે ઋણ પૂર્ણાંક છે એનો જવાબ છે કેવો આવ્યો છે? ધન પૂર્ણાંક. માટે લખી શકીએ કે બે ઋણ પૂર્ણાંકનો ગુણાકાર ધન પૂર્ણાંક આવે છે. આવી રીતે આપણે જોઈ લીધી બધી ખાલી જગ્યા કે જ્યારે આપણે આના નિયમ જ જોયા હતા, જ્યારે સ્વાધ્યાય ચાલુ કર્યું ત્યારે પહેલા પ્રશ્નમાં જ નિયમ જોયા હતા કે જે બે સંખ્યા સરખી હોય એનો જવાબ છે એ ધનમાં આવે છે, અને સંખ્યા અલગ અલગ હોય એટલે કે એક ઋણ હોય એક ધન હોય, અથવા તો એક ધન હોય અને બીજી ઋણ હોય તો એનો જવાબ છે એ ઋણમાં આવે છે. તો આ ખાલી જગ્યા છે એ પણ એવી જ રીતે છે કે જો સંખ્યા છે એ ઋણમાં બંને હોય અથવા તો બંને ધનમાં હોય તો જવાબ છે એ હંમેશા ધનમાં આવે છે, અને સંખ્યા અલગ અલગ હોય એક ધન હોય અને એક ઋણ હોય તો જવાબ છે હંમેશા ઋણમાં આવે છે. હવે આપણે સ્વાધ્યાય 1.4 છે એનો પહેલો દાખલો જોશું. એમાં કીધું છે કે નીચે આપેલા દરેકના જવાબ આપો. હવે જો આ નીચે આ સ્વાધ્યાય 1.4 છે આખે આખું સ્વાધ્યાય છે એ ભાગાકારનું છે. આપણે સ્વાધ્યાય 1.1 છે એ જોયું, એમાં ખાલી એમને વ્યવહારુ દાખલા હતા. સ્વાધ્યાય 1.2માં સરવાળા અને બાદબાકીના દાખલા હતા. સ્વાધ્યાય 1.3 છે એમાં ગુણાકારના દાખલા હતા, અને સ્વાધ્યાય 1.4 છે એમાં આપણે ભાગાકારના દાખલા આવશે. તો સ્વાધ્યાય છે પહેલાં આપણે સરવાળાનું જોયું હતું, તેમાં કઈ રીતે હતું કે સંખ્યા છે એ પ્લસ માઇનસ માઇનસ થતી હતી એ રીતે થતું હતું, અને મોટી સંખ્યા છે એનો નિશાની મૂકવામાં આવતી હતી. કઈ રીતે? તો જો બે સંખ્યા સરખી હોય તો એનો સરવાળો કરવાનો અને મોટી સંખ્યાની નિશાની મૂકવાની. જ્યારે નિશાની છે એ અલગ અલગ હોય તો ત્યાં એની બાદબાકી કરવાની અને મોટી સંખ્યાની નિશાની મૂકવાની. પછી ગુણાકાર છે એમાં આપણે જોયું હતું કે બે નિશાની સરખી હોય તો સરવાળો થાય, બે નિશાની અલગ અલગ હોય તો એનો બાદબાકી થાય. તો આપણે ભાગાકાર છે એમાં પણ એ જ રીતે કરવાનું આવશે. જો નિશાની છે એ સરખી હશે તો પ્લસ આવશે, સંખ્યા છે એ ધન આવશે, અને નિશાની અલગ અલગ હશે તો સંખ્યા છે એ ઋણ આવશે. ચાલો હવે આપણે એના ભાગાકાર છે એના દાખલા જોશું. તો પહેલું એ કીધું છે માઇનસ 30 ભાગ્યા 10. ભાગાકાર છે તો આપણે એને આવી રીતે લખી શકીએ માઇનસ 30 ભાગ્યા 10. હવે જો પેલા નિશાની છે એનો ભાગાકાર કરીએ તો એક નિશાની માઇનસ છે અને બીજી નિશાની પ્લસ છે, તો પ્લસ માઇનસ થશે માઇનસ. હવે 30 છે અને 10 છે તો 0 0 આઉટ કરી નાખીએ તો 3 ભાગ્યા 1 એટલે જવાબ આવશે 3. તો પેલા દાખલાનો જવાબ આવશે માઇનસ 3. હવે બીજું કીધું છે 50 ભાગ્યા -5, તો એને પણ આપણે એ રીતે લખી શકીએ કે 50 ભાગ્યા -5. હવે જો 50 છે એની નિશાની પ્લસ છે અને 5ની નિશાની માઇનસ છે તો પ્લસ માઇનસ માઇનસ 50 ભાગ્યા 5, 5 1 5 અને 10 5 50, તો જવાબ આવશે -10. ત્રીજો દાખલો છે -36 ભાગ્યા -9. હવે જો -36 છે ભાગ્યા -9 છે, આપણે એ વસ્તુ ખબર જ છે કે ભાગાકાર કરતા હોય તો અંશમાં અને છેદમાં જે વસ્તુ સરખી હોય એ નીકળી જાય છે. તો આપણે આમાં એમ પણ કહી શકીએ ને કે માઇનસ માઇનસ છે એ નીકળી ગયા, અથવા તો માઇનસ માઇનસ પ્લસ, તો આપણે જવાબ આવશે ધન પૂર્ણાંકમાં. હવે 36 છે એને 9 વડે ભાગવાના છે તો 9 એકુ 9 અને 9 4 36, તો જવાબ આવશે 4. હવે જો આ પ્લસ છે એ આગળ લખીએ તો પણ ચાલે અને ન લખીએ તો પણ ચાલે, તો જવાબ આવશે +4. હવે ત્રીજો દાખલો છે -49 ભાગ્યા +49, -49 ભાગ્યા +49, પ્લસ માઇનસ માઇનસ 49 છે ગયા 49 ગયા, તો જવાબ આવશે 1. તો એનો જવાબ આવશે -1. પછી છે 13 ભાગ્યા, હવે જો આખું એક આખો કૌંસ આપેલો છે -2 + 1, તો આમાં આપણે બાદબાકી છે એની પ્રક્રિયા કરવી પડશે. તો પહેલાં -2 છે એ કૌંસ છૂટો પાડી દઈએ +1. હવે જો નિશાની છે એ અલગ અલગ છે
અને નિશાની અલગ અલગ છે તેની થશે પ્રક્રિયા બાદ બાકીની તો બેમાંથી એક જાય તો વધશે એક મોટાની નિશાની માઇનસ તો જવાબ આવશે માઇનસ એક હવે તેર છે એને માઇનસ એક સાથે ભાંગી નાખે તો પ્લસ માઇનસ માઇનસ તેર ભાંગ્યા એક એટલે જવાબ આવશે તેર હવે એના પછીનો દાખલો છે ઝીરો ભાંગ્યા માઇનસ બાર હવે આપણે આગળ જોયું હતું કે ઝીરો છે એને કોઈ પણ સંખ્યા સાથે ગુણાકાર કરવામાં આવે તો એનો જવાબ છે એ ઝીરો આવે છે પછી સરવાળા બાદ બાકીમાં જોયું હતું કે કોઈ પણ સંખ્યા છે એમાં ઝીરો પ્લસ કરવામાં આવે કે માઇનસ કરવામાં આવે તો સંખ્યા છે એને એ જ રહેતી તો આમાં ઝીરો છે એને બાર સાથે ભાગાકાર કરવાનો છે તો ઝીરો ભાંગ્યા માઇનસ બાર હવે નિશાની છે જો પ્લસ માઇનસ માઇનસ હશે પણ ઝીરો છે એને બાર સાથે ભાંગવામાં આવશે તો જવાબ છે એ ઝીરો તો ઝીરો છે એ પ્લસ કે માઇનસ ન હોઈ શકે એના પછી નવમો દાખલો છે માઇનસ એકત્રીસ ભાંગ્યા માઇનસ ત્રીસ પ્લસ માઇનસ એક હવે પેલા કાઉન્સ છે એની આપણે પ્રક્રિયા કરી લેશું તો માઇનસ એકત્રીસ છે એને એમને રહેવા દઈએ હવે ત્રીસ છે એનો કાઉન્સ છૂટો પાડી દઈએ પ્લસ માઇનસ માઇનસ એક હવે જો બંને નિશાની સરખી આવી નિશાની સરખી આવે તો પ્રક્રિયા થશે સરવાળાની તો ત્રીસ ને એક એકત્રીસ મોટી સંખ્યા ત્રીસ તો એની નિશાની માઇનસ હવે માઇનસ એકત્રીસ ભાંગ્યા માઇનસ એકત્રીસ માઇનસ માઇનસ છે એટલે આવશે પ્લસ એકત્રીસ એકુ એકત્રીસ તો જવાબ આવશે પ્લસ એક અથવા તો ખાલી એક પણ લખી શકીએ હવે છે માઇનસ છત્રીસ ભાંગ્યા બાર ભાંગ્યા ત્રણ હવે જો આ નિશાની છે દાખલો છે એમાં બે વખત ભાંગાકારની નિશાની આપેલી છે પહેલા કૌંસની અંદર છે એનો ભાગાકાર થશે પછી એનો જે જવાબ આવશે એની સાથે કૌંસની બહાર જે ત્રણ આપ્યા છે એનો ભાગાકાર થશે તો આપણે પહેલા કૌંસની અંદર છે એને જોઈ લઈએ તો માઇનસ છત્રીસ ભાંગ્યા બાર હવે આ છે કૌંસની અંદર આ જે અંદરની વસ્તુ થઈ એ થઈ માઇનસ છત્રીસ ભાંગ્યા બાર હવે બારનો ભાંગાકારના ત્રણ છે એને એમને રહેવા દે હવે બારનો ઘડિયો છે એમાં છત્રીસ છે ક્યાં આવશે તો પહેલાં નિશાની જોઈ લે માઇનસ પ્લસ માઇનસ બાર એકુ બાર અને બાર તેરી છત્રીસ તો અહીંયા જવાબ આવશે માઇનસ ત્રણ હવે બારના માઇનસ ત્રણ ભાંગ્યાકારના ત્રણ છે એને લઈએ તો માઇનસ ત્રણ ભાંગ્યા ત્રણ પ્લસ માઇનસ માઇનસ ત્રણ એકુ ત્રણ તો જવાબ આવશે માઇનસ એક એના પછીનો દાખલો છે માઇનસ છ પ્લસ પાંચ ભાંગ્યા માઇનસ બે પ્લસ એક હવે જો બે કાઉન્સ અલગ અલગ આપેલા છે અંદર કાઉન્સની અલગ છે સરવાળા બાદ બાકીની પ્રક્રિયા કરવાની છે અને પછી આ કાઉન્સ છે એમાં પણ સરવાળા બાદ બાકીની પ્રક્રિયા કરી અને બેનો જવાબ આવે એનો ભાગાકાર કરવાનો છે તો બંને કાઉન્સ છે એને પહેલાં અલગ અલગ પ્રક્રિયા કરી લઈ તો માઇનસ છ પ્લસ પાંચ ભાંગ્યા માઇનસ બે પ્લસ એક હવે જો નિશાની અલગ અલગ છે તો પ્રક્રિયા થશે બાદ બાકીની છ માંથી પાંચ જાય તો જવાબ આવશે એક મોટાની નિશાની માઇનસ ભાંગ્યા નિશાની અલગ અલગ છે એક માઇનસ છે એક પ્લસ છે તો પ્રક્રિયા થશે બાદ બાકીની બેમાંથી એક જાય તો એક મોટાની નિશાની માઇનસ એક માઇનસ એક ભાંગ્યા માઇનસ એક તો માઇનસ માઇનસ છે એટલે પ્લસ એક એકુ એક તો જવાબ આવશે પ્લસ એક આવી રીતે આપણે જેમ ગુણાકારમાં જોયું તો એવી જ રીતે ભાગાકારમાં પહેલાં નિશાની છે એનો ભાગાકાર કરવાનો અને પછી જે સંખ્યા આપેલી છે એનો ભાગાકાર કરવાનો હવે ક્યારેક કેવું બને કે કાઉન્સમાં સંખ્યા આપેલી હોય અને એમાં સરવાળા બાદ બાકીની પ્રક્રિયા કરવાની તો એનો એક નિયમ યાદ રાખવાનો જો નિશાની સરખી હોય તો સરવાળાની કરવાની પ્રક્રિયા અને નિશાની અલગ અલગ હોય તો બાદ બાકીની પ્રક્રિયા કરી અને મોટી સંખ્યા છે એની નિશાની મૂકી દેવાની અને પછી ભાગાકાર કરી નાખવાનો